बोली सदगुरु फूल ना नाखता मने अलर्ट दिशा थोड़ी फूल ना नाखता बदन से कहता नहीं पण कही दे अजय कुडासन ने पवित्र धरा पर જેના સાનિધ્યમાં આપણે આ જ્ઞાન અજ્ઞામાં સત્સંગનો જે કંઈ લાભ મળ્યો, સંતના દર્શન, સત્સંગ, સંત મિલનનો આ મહિમા અત્યારે મને ભાઈએ ફોન કર્યો, મને કે મહારાજ મારો એક પ્રશ્ન છે, આચાર્ય થયા એટલે આપણે પાછું વાપરવું એ પડે, બાબા થયા એટલે હિન્દી બોલવું પડે. મેં કીધું સમજાશે ને ખબર પડશે તો ઉત્તર આપીશું, ન તો પછી તમે ખોળી લેજો. મને કે આ જીવાત્મા એ પહેલું એવું કયું કર્મ કર્યું તે બંધન લાગુ પડ્યું, અને બંધન લાગુ પડ્યું એટલે ગુરુની જરૂર પડી, તો પહેલામાં પહેલું કેવું કર્મ કર્યું? હું આશા ભાન પૂછું છું. આપ તો જ્ઞાની છો એટલે આત્મારામને માં ગાળું છું બોલવામાં. તમે મોબાઈલ લાયા હોય તાર મોબાઈલ ની અંદર કોઈ પ્રોગ્રામ હોતો કંપની ના હોય શું બધા તર જુટાઈ શકો? મોબાઈલ માં લાયા પછી તમે એની અંદર ઓડિયો વિડીયો કે જે કઈ ફોટા નાખતા હોય પણ પહેલો તો ફ્રેશ હોય છે. અરે આમ તમને એવું નથી લાગતું? આમ તમને કેવું લાગે? ત્રણ ભાઈબંધ ગોડા થઈ ગયા, બેગાર હતા, ગોડા થઈ ગયા એટલે પૂછ્યું કે ભાઈ આ ગોડો હને થઈ ગયો? ડોક્ટર સાહેબ એ પૂછ્યું કે આ ગોડો થઈ ગયો નું કારણ કે આ ગોડો એટલા માટે થઈ ગયો કે ગોઠ મારેલી વખૂટતી નથી, ગોઠ છૂટી ના એટલે ગોડો થઈ ગયો, ઘણા ને હમઝર ના પડી એટલે ગોડા થઈ ગયા. કે આ બીજા નંબર નો કે એને ગોઠ ખોલી નાખી એટલે ગોડો થઈ ગયો, ગણવાની ગોટ ખુલી જઈ આ મને જ્ઞાન થઈ ગયું છે એ ગોડા થઈ ગયા. પછી આ ત્રીજા નંબર નો ગોડો કે એને બેઠા બેઠા એવી ગોઠ મારી, ઘણા ગોઠ મારી મારી ગોડા થઈ ગયા. મારે વેદાંત વિષય લેવાનો હતો પણ શબાના હારું ગમે એવું મને લાગ્યું. તમારા કપડા ઉપર કરચલી પડો, હિન્દીમાં સર્વટે કહેવાય, એ કરચલી પડતી હોય ને ઇસ્ત્રી મારો એટલે કરચલી હોય રે, તમે તો ઇસ્ત્રી મારેલી છે કરચલી રે નહીં તો તાને કરચલી હતી હોય તો કોઈ બાપો એ કાઢી શકે નહી, હોય તો કાઢી શકાય નહીં. માટે તો તમે જે માન્યું છે તમારી ધારણા છે, વાસ્તવમાં એવું કશું છે નહીં. ઘણા પ્રશ્ન પૂછો કે જ્ઞાન થયા પછી હમણાં ડાયરામ મારા જતા રહેલા છે સો કોઈ નજીક હોય તો મને ફાવ, નજર પડે એટલે બોલવાનું મન થાય, અને હંમેશા
વાણી તો તમારી બાજુ થી જ આવે છે, મોય તો કશું નહીં. બોલવા વાળો બાવા અને ઘણા જે મોય ખોળે છે ભગવાન ભગવાન છે એવું કહેવાય, હરખું કહેવાય. પણ તમે ને પાછા તમારા મોય આવું કોઈ છે? પ્રશ્ન કર્યો કે બ્રહ્મનિષ્ઠ પુરુષ કોને કહેવાય? બ્રહ્મનિષ્ઠ એને કહેવાય કે જેની કોઈ પણ ઈચ્છા ના બચે તો સમજી લે બ્રહ્મનિષ્ઠ, અને કઈ પણ મેળવવાની ઈચ્છા હોય તો હજી બ્રહ્મનિષ્ઠ નથી, એવું અમારા ઋષિ મુનિઓનું કહેવું છે, અમારા જ્ઞાનીઓની કોઈ પણ ઈચ્છા. એટલે ઘણા એમ કહેતા ના મેં મેળાવડો કરે, આ મેળાવડો કરવાની ઈચ્છા થઈ, સાચી તો ખોટી? આ ઈચ્છા છે, ઈચ્છા હારી હોય કે ખોટી હોય, ખુદા કહા રહેતા ઈચ્છાઓ કે પડદે કે પીછે. જ્ઞાની ને કોઈ ઈચ્છા નથી, જ્ઞાની ને કઈ મેળવવું નથી. બીજું સત શું મેળવવું? અરે કેવા હરકો કે મારા ભગવાન મેળવવા છે, એ તો ગુરુ ની એક રમત છે, ગુરુ ની એક યુક્તિ છે. પછી ખબર પડી મહેન્દ્ર મહારાજ જ નીકળ્યા, પછી ખબર પડી. અમારા શંકર મહારાજ કે પીવા જતા હું પીવાણી, હું તો જઈતી લેવા કો, હું જ મટી જઈ. બિંદુ સે સિંધુ ભયો નું નામે ભયો નિરાંત. સમર્પણ ની વાત આવી, સમર્પણ એને કહેવાય કે તન મન ધન ગુરુ ને આપી દેવું એ કોઈ તમારા બાપા નું છે. પર ભારી ભેસો એમને નાયક ગોમર રમતા હતા કે બોલો કે આપણી એક ભેસ, એટલે પેલા કૂદવા માંડ્યા ને વાહ વાહ, એટલે કે બે ચાર દસ, એટલે બધા હું કે અમારા બેટા ની એક ભેસ ને આટલી બધી બોલે, કે હું તો આખા ગોમ ની બોલું છું, મારે એકલા ની કો હાલું, આ તો આખા ગોમ ની. તમારું કશું નથી, તમે હું હાલો સાહેબ, તાકાત બાર ની વાત છે. અને આલ્યું હોય તો તમે અંદર તપાસ કરો તમારા ભીતર, જે ક્ષણે તમારું જે આગવું અસ્તિત્વ પોતાને કઈક અલગ માનો છો ત્યાં સુધી સમર્પણ શક્ય નથી. જ્યાં સુધી તમારું અસ્તિત્વ પોતાનું અસ્તિત્વ આગવું માન્યું એને સમર્પણ નથી કહ્યું. સમર્પણ કોઈ સોદો નથી, તમે તન મન ધન આલો હું ભગવાન ઓળખાઈ દઉં, આ તો સોદાબાજી છે સાહેબ, આ સોદો નથી અમારા દેશમાં. એટલે નિરાત બાબુ એક એક બિંદુ છે સિંધુ ભયો નામે ભયો, એક બિંદુ. અને સાગરમાં ભળાય એટલે સાગર જેવો ગુગવાટો કરે સાહેબ, એ માય કોંગલું ના હોય, ઇઝ અ પાવર, એનો પાવર હોય છે, એને લોકો અહમ કહેતા હોય છે. પાવર એ પાવર, અને એ પાવર તમારા અંદર છે. દુઈકા પડદા હટા કે તો દેખા તો બસ મેં હી મેં હું, જુદા કુછ નહી, મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ, જહાં મેરે અપને સિવા કુછ નહી. દુઈકા પડદા હટા કે તો તમે મને જોઈ રહ્યા છો, હું બોલી રહ્યો છું તમે જોઈ રહ્યા છો, એક ધારણા છે, એ વાસ્તવિક નથી. અરે જ્ઞાન નો સ્વભાવ શું?
કે જ્ઞાન અગ્નિ કર્મ ભસ્માણી અગ્નિ ની અંદર ગમે તે લાકડું હોય તો એના રૂપ બનાવી દે. જ્ઞાન થયા પછી કર્મ એવું કઈ બસતું નહીં, અને કર્મ નથી તો બંધન ક્યાં છે? મોક્ષ કોનો? મોક્ષ કોનું બંધન? રમણ મહર્ષિને પ્રશ્ન કર્યો, એક ભાઈ કે મને રાગ દ્વેષ હરખ શોક ભય આવું બધું થાય છે તે એનું શું કારણ? એટલે રમણ મહર્ષિ કે આ કોણ થાય છે ફરી કાઢ, આ થાય છે કોણ? અને જો તમે મને થાય છે એમ કહેતા હોય તો જે ગુરુ ની વાત નો મેળ પડ્યો નથી. જ્ઞાન થયા પછી તમારો કર્તૃત્વ ભાવ, પહેલા શરૂ શરૂમાં આ શરીર હું છું, બીજો ભાવ હું કરતા છું, ત્રીજો ભાવ હું જ્ઞાતા છું, દ્રષ્ટા છું, સાક્ષી છું, આ બધું સાપેક્ષ તમારા નિરપેક્ષ રૂપ ની અંદર સામો કોઈ પક્ષ નથી. અરે આનંદ ની સામે કોઈ પક્ષ નથી, સત્ય ની સામે કોઈ પક્ષ નથી, ચૈતન્ય ની સાધન સામે પણ કોઈ પક્ષ નથી. હા કહી શકો ચેતન ના હમુ જડ નો દાવો કરી શકો, પણ હજી સુધી કોઈ માયના લાલ ને જડ સિદ્ધ કર્યું નથી. જડ એટલે અજ્ઞાન, વ્યાપક રૂપ પિછાન લ્યો, મેરે ભરમ કા ભોડા ફોડ દિયો, એસી કરી ગુરુ દેવ દયા મેરે મોહ કા બંધન. જો વ્યાપક એક તત્વ પરમ તત્વ હોય તો સાહેબ અજ્ઞાન ને ક્યાં ઠેરાવો? ક્યાં ઠેરાવવાનું અજ્ઞાન? તને ગુરુ ચાણા આવી ગયા, આ ગુરુ આયા ક્યારે? કૃષ્ણ મૂર્તિ કહે કે ગુરુ ની કોઈ જરૂર નથી, જ્યારે સદગુરુ ના જ્યારે જેમ સત્યમ અથાર્થ જ્ઞાન થયા પછી પરાકાષ્ઠા એ પહોંચેલો પુરુષ કહી શકે કે નહીં ગુરુ નહીં ચેલા, નહીં ગુરુ નહીં ચેલા ચેલા. અને એ જ વાત આપણા નિરાત મહારાજે કહી આપણી સરળ શૈલીમાં કે બીજ રૂપી છે નામ, આખા બ્રહ્માંડ નું જે બીજ જેમાં કૃષ્ણ સમૈયા, જેમાં રામ સમૈયા, અને જેમાં નિરાત સમૈયા, આખું બ્રહ્માંડ જેમાં સમૈયું છે એ નામની લક્ષણા છે. શું આપી? લક્ષણા આપી કે આ નિરાધાર નો દેશ હતો. ગુરુએ વિચાર કર્યો કે મને નિરખાવ્યા નામ તણા નિશાંતિ ગોવિંદ મરેલા ગુરુ, એક ઈશારો આપીશ અને એ ઈશારાથી આ નામનો મહિમા. તો નામ કોને કહેવું? અરે નામનું પ્રેક્ટિકલ પ્રત્યક્ષમાં શું? અરે તમે કાગળમાં લખો એ નામની વાત ગુરુ નથી કરતા, અરે હું બોલું ને તમે સાંભળો એ નામની વાત ગુરુ નથી કરતા. જે બોલન સાંભળે છે ને એ તો નાદ સ નાદ, રામ એ નાદ સ એ ભી નાદ હૈ, એ પણ નાદ, બાબુરામ એ પણ એક નાદ, એક ધ્વનિ, એ વાત ગુરુ નથી કરતા. બધા કે ઈશ્વર પરમાત્મા ની વાતો કરશે તો પરમાત્મા નું પ્રત્યક્ષમાં શું લક્ષણ આપી છે? અને એ આપણા વેદાંત નું આખરી સૂત્ર ચૈતન્ય, ચૈતન્ય, ચૈતન્ય. નિરખને ગણમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું તેજ હું શબ્દ બોલે, અખિલ બ્રહ્માંડ ની અંદર ગાજી રહ્યો છે પોતાનું અસ્તિત્વ સૂચવે છે. અને એ જ મહિમા આજે આપણે અને બોધ લીધા પછી તમને થોભલો જડ દેખાતો હોય તો તમે ગુરુને લજવા છો, ગુરુનો મહિમા નથી વધારતા. અરે અરે
આવ્યો ને પાવર, આ તો મય પડ્યું હોય જ આવે. આ તો ખરાખરી નો ખેલ. શિયાળ ધણી હોમો દસો હોમો આવ્યો વાઘ બંધીરામ. અરે ફોફો મારો ઓલો ફોકડો નો મળે ના નીકળવાનો. વેરાગ વાણી માં જે દારા વાત સમજાય, દારા વાણી માંથી વેરાગ થઈ જાય સાહેબ. હવે કોઈ પ્રયોજન રહેતું નથી. તમને કોઈ પૂછે તમે કેવા છો, શું કહેશો? તમે કેવા છો કહેશો? નથી ભાષા. એનો અર્થ એવો નથી કે તમે નથી સમજ્યા. તમે કેવા છો નથી બોલી શકતા, એનો અર્થ એવો નથી કે તમે નથી સમજ્યા. એ તો અનુભવી પુરુષો આ વાતને પકડશે. એક નેચો વિષય લઈ લો. હમણાં એક ભાઈએ મને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ આ અંધશ્રદ્ધાનો જન્મ ક્યાંથી થયો? જો તમે આ વાત નહીં સમજો તો અંધશ્રદ્ધાનો જન્મ એની ઉત્પત્તિ ક્યાંથી થઈ એ નહીં સમજાય તો તમે કાઢવા મત નહીં કરો. અંધશ્રદ્ધાનો જન્મ શ્રદ્ધામાંથી થયો છે. રામચંદ્ર ભગવાન વખત હનુમાનજી હતા એમના માટે શ્રદ્ધા હતી. અરે કૃષ્ણ વખત અર્જુન ઉગ્રસેન હતા, ઉદ્ધવ હતા, એમના માટે શ્રદ્ધા. અરે નિરોધ મહારાજની હાથે ગોવિંદ ગોવિંદ મહારાજ હતા, એમના માટે શ્રદ્ધા. પણ આજે કૃષ્ણની મૂર્તિ બનાવી અને એની આગળ બેસી રહ્યા એ મોટી અંધશ્રદ્ધા છે સાહેબ. પછી ચાહે પુરણ મહારાજની હોય હોય ફેર પડતો, શ્રદ્ધા ને અંધશ્રદ્ધા ની ખબર નથી. શું કામ નીકળ્યા ખોટા બખેડા ઉભા? આ તો શ્રદ્ધા. અરે સાચી શ્રદ્ધા નો જન્મ પોતાના અંદર થી થાય. ક્યારે રામ માંથી ના થાય, કૃષ્ણ માંથી ના થાય, કોઈ દેવી દેવતા માંથી ના થાય. કેમ કે વ્યક્તિ કોઈ દિવસ એમ નહીં કે હું નથી, એવું ક્યારે કહેતો નથી. મારા વિરાગ હું છું, ત્યાંથી સાચી શ્રદ્ધા નો જન્મ. પણ હું શું છું? સંતોના ચરણમાં પડી જાઓ. તમે હું છું છું, હું શું છું એ સમજવું હોય તો ગુરુ સંતો ના ચરણે, અને એ પણ કેવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય પુરુષો પાસે. ક્ષત્રિય એની કહેવાય કે નવ લાખ હાટડીઓ બધાય એને ગોધીડો કહેવાય. નવ લાખ હાટડીઓ, આ તો હળદર નો ઘોટિયો હાથમાં આવ્યો અને મોઢું સા ગોધી નું વેપારું લ્યા છોકરા કહી લ્યા બન મારું. એક હળદર નો ઘોટિયો બે વાણી આવડી જાય, ચાર દસવાના આવી જાય, એટલે વક્તા ના કહેવાય સાહેબ. શુકવા સમય બરબાદ કરો છો. અરે કથા વચવી હોય તમારે કલાવતી ને કઠિયારો, કલાવતી ને કઠિયારો મરવા જણ મથા બોલ. આ શું વાતો? એને દ્રષ્ટા ને એને વાતો મંથન નથી, આ ભોજ નથી, ભીતરમાં ડૂબકી મારી નથી. આ તો ઉભા થઈને આયા બે જોડ કપડાની સ્ત્રી મારી પાસે આવી ગયા. ફોર્માલિટી ચાહે જન્મા વસો કે વનમાં, અરે જ્ઞાની અરે ઘેર રહે તો વસ્તી માં રહે કે ભીડ માં રહે કાંઈ ભેદ પડતો નથી. માણસ બે રીતે માનવો પડે. કોઈને માનવું હોય તો બે બાબતો આવો, કો તો તમે પીતા હોય, કો તો તમારે એના ફાઈન કોઈ લેવું હોય. બે રીતે માણસ માન, જે બીતો હોય એ બીજા ને માન. અમે બીતા અમારું માનવાનું આવતું, અમે બીતા નથી અને અમારે કઈ લેવું નથી. અહિયાં આજે
તપુરા મહારાજે કેમ કે મારી પાસે આત્મારામ છે એટલે થોડું તપુરમ મહારાજે આજે સિંહ ને કૂદકો મારવો હોય તો પહેલો પોતાના શરીરને સંકેલી લે, છલંગ મારી શું કરવું પડે, સંકેલી લેવી પડે. એમને એવી સંકેલી એવી સંકેલી અને ઘણા દારે હો આચાર્ય ને મેરાવડો કઈ નાખે કરે નાતે પાછી બધી તાકાત ભેગી કરી, એમ બધી તાકાત ભેગી કરી હવે એમને ફાવટ આવી જઈ છે દર સાલ કરવાના. હવે એક દ્રષ્ટાંત કહી મારી વાણી વિરામ આપો, એક દ્રષ્ટાંત આપું છું કેમ સમય મર્યાદા અમારા જાનકીરામ મહારાજ આયોજક છે. એક નગર ની અંદર એક પંડિત આવ્યા અને પંડિતે કહ્યું કે મારા પ્રશ્ન નો ઉત્તર આપો, મારું સમાધાન કરો, ન તો પછી મને જે થતું હોય મને આપી દો મારો ચાર્જ. એટલે રાજાએ વિચાર કર્યો કે આપણા રાજમાં જ્ઞાનની વાતો કરનાર એક પુરુષ છે સાહેબ, અને એ મુલ્લા નસરુદ્દીન. જ્ઞાની ની એડવર્ટાઇઝ ના હોય, વોટ્સઅપ પર સટકા હોય એટલે જ્ઞાની ના થઈ જાય. બાબુરામ ભૂલ ના કરતા હો, સટકા સટકા કરો જ્ઞાની ના થાય. અરે સાહેબ ભક્તિ કરે પાતાલ મેં પ્રગટ હોય આકાશ દાબી તું ભી ના રહે જેમ કસ્તુરી ની. અરે સૂર્ય ઉગશે સાહેબ એડવર્ટાઇઝ કરી હું સમજો છો, કોઈ તારે કહેશે કે હું 100 વાગે ઉગવાનો છું કારણ બધા આવી જ છે. એડવર્ટાઇઝ મત કરો, અને જેટલી જેટલી એડવર્ટાઇઝ થઈ એ ડુપ્લિકેટ માલ વાળાની થઈ. ટાટા ને બિરલા નો માલ કરી લારીઓ માં ન વેચાય મારા વીરા, ન વેચાય. ઓરિજિનલ માલ છે સાહેબ, કે દીજો ની માં પડ્યો પડ્યો કિંમત વધારે ના વધે. હાથું હોનું હોય તો અને બગસરા નું હોય તો, એટલે બજાર માં મેલો થાય બાપો હું. આ તો બહુ સમજવા જેવી, આ તો નિષ્ઠાની વાતો છે. હું કોઈ આરોપ આક્ષેપ નથી કરતો, મારી ભાષા એ. એટલે મુલ્લા નસરુદ્દીન બોલાયા કે તમારા આના પ્રશ્નો નો ઉત્તર આપો. એટલે પેલો કે આ પૃથ્વી નું મધ્ય બિંદુ કયું? પંડિત કે એ ગધેડો રાખતા હતા અને મેં રાખેલો, અને તમે ગધેડો રાખશો ને તો ભજન થશે, તમને નહીં સમજણ પડે લોબા ગાળા પડશે. તમારે જ્ઞાની થવું છે તો ગધેડો જોઈશે, જો મન નહીં હોય તો બંધન નથી ગધેડો જોઈશે. આ બધો ઉપદેશ કોણ કર્યો? ગધેડા મન કર્યો છે. નિરાત બાબુ કે મનના ગુરુ વિના ભૂલ નહીં ભાગે ભૂલે ભમે જગ સારો. અરે નિરાત સદગુરુ મનના મળે, મનના મળે તો પલમો કરે ભાવ સારો. એક અધ્યારોપ નો આરોપ મનનો કર્યો છે અને એ જ્ઞાન થતો અપવાદ થઈ જાય રે નહીં, એ અમારો અનુભવ છે. પછી કે આ પૃથ્વી નું મધ્ય બિંદુ કે આ ગધેડા ના પાછલા પગ છે. પેલો કે હું જેવી રીતે માનો કે માપણ ચાલુ કરો માપી લો. પેલો કે આડું ઉતાર માપું પાછો આવું ના આવું કે શેતાણ. પછી બીજો પ્રશ્ન કે આકાશમાં તારા કેટલા છે? આકાશમાં કે આકાશમાં તારા મારા ગધેડા ઉપર જેટલા વાળ છે ને એટલા. હવે ગધેડા ને વાળ ગણો, એક ગણ બે જતા કેતા નાય કેવી રીતે કેતા કે ગણવા તો હેડો આપણે ચાલુ કરીએ, હું તોડી તોડી મૂકું તું ઉપર ગયું હું નેચર ગયું. પછી કે અશ્યતા સાચું. ત્રીજો પ્રશ્ન કર્યો કે મારી દાઢી કેટલા વાળ હશે? એટલે ગધેડા ને પૂંછડામાં છે કેટલા? આમ દાઢી તોડાય તા ગધેડા ના પૂંછડા ને વાત તોડાય પણ દાઢી તોડાય પેલો એને હા
એમ જ્યાં તમે મધ્યબિંદુ એની કહેવાય કે ગોળ વસ્તુ હોય ને એના ઉપર ગમે ત્યાં આંગળી મૂકવાય મધ્યબિંદુ થઈ જાય છે. એમ જ્ઞાનીની જો દ્રષ્ટિ પડે ચોથી જ્ઞાન થાય, ગીતામાંથી ના થાય, મહાભારતમાંથી ના થાય. જો જો દ્રષ્ટિ નાખીએ ત્યાં ત્યાં ઉપજે જ્ઞાન. એમ જ્ઞાનીની દ્રષ્ટિ એટલે કહ્યું છે કે અર્જુન હું તને દ્રષ્ટિ આપું છું અને એ દ્રષ્ટિ આપ સર્વને મળી છે, માટે મને સાંભળી રહ્યા છો, મને સમજી રહ્યા છો અને આનંદ કરી રહ્યા છો. આટલું કહી મારી વાણી બોલો સદગુરુ મહારાજ કી જય.